ઓખા નદીને કાંઠે કીધું એમ જંગલમાં મંગલ વગડાની માલિકો. એક બાજુ રત્નાગર સાગર જ્યાં ઘૂઘવાટા કરે છે, એક બાજુ દ્વારકા વાળાની ધજા લહેરાય છે, અને એક બાજુ આ સામ્રાજ પીર દાડા બેઠા છે, અમીર શાહ પીર બેઠા છે, ગાંજાઈ પીર બેઠા છે, એક બાજુ ઓખાવાળી માં મોગલ બેઠી છે. અને આ આખો એક પટ્ટો એવો છે, એના માટે કહેવાય છે, કવિઓ કહે છે, ઓખો ઈ તો જગથી નોખો છે. ઓ ભાઈ, આ હા, આ ધરતીમાં એવા એવા માણસો પાયકા છે કે તૃણ જેમ લંગરા બંધ નાખે, દરોડ ગન બધ જરા ગંધ નાખે, મરોડે કોણીની મચક મારી અને હાથીના કુંભા સ્થળ ભાંગી નાખે, અને લોઠાની હાંકણું ને તણખલાની જેમ તોડી નાખે. ટંકારે ધનુષ તણે, આખી ધરતી ધ્રુજાવે, એની એક દી આઈ કાબા કવરાવે, આ તો સમય ગુરો જામળા. આ એટલે ભૈલા તમે ઊભા થશો તો પાછળ વાળાને નહીં દેખાય, આપ બધા બેસો, આ પ્રોગ્રામ માણવાનો છે. આ તો ખરેખર સામ્રાજ દાદા પીરની દયા છે, દ્વારકા વાળાની દયા, માં મોગલની દયા, કે આ પ્રોગ્રામ અહીંયા અત્યારે થયો આપણે. નહીં કે મને તેમ લાગે છે કે હવે હવે અચાણક બધું બંધ છે એકચ્યુઅલી કાર્યક્રમો બધા. હા, એટલે આપણે પીર દાદાને, ભુવાશ્રી મુજાવર દાદાને, અને આ ઓખેશ્વર મહાદેવ બેઠો છે એને, અને દ્વારકા વાળાને, મોગલને પ્રાર્થના કરી કે આ બધા વાયરસો હવે આખા જાય, અહીંયા આવે નહીં, અમારા વાયરસો સમાપ્ત થઈ જાય બધા. હા, એટલે એમાં આપણો આમ અકડે ઠાઠ લુંબો જુંબો છે, આમ જે ઊભી ધાર સુધી નજર પડે ત્યાં સુધી છે હો આમાં. આ ઓલું કોરોના બિચારું આમાં જોઈને જ ભાગી જાય કે આમાં ક્યાં મેળ પડે એમ છે. પણ માતાજીને પ્રાર્થના કરી નો આવે આવું કઈ, હિંમત તો છે જ આપણામાં. આ બધું જે હિંમત આપે છે ને ટીવીમાં, જાહેરાતમાં બધે, કે ડરતા નહીં ડરતા નહીં, એ બધું એકચ્યુઅલી પોચા પોચા માણસો માટે છે. બાકી આ બાપા અમુક આ બધા ઠુળિયા વાળા પાઘડી વાળા બેઠા, એને પૂછો જે કાંઈ ભાઈ મોત ને આવું હોય તો ત્યારે જ બેઠા છે, આમાં કાંઈ બગડે એમ નથી, એમ જ કહેવો. સાવધાની જરૂરી, પણ કાંઈ ડરી થઈ જાય એવું નહીં એમ. ડરી તો ઓરિજિનલ આવે તો વસ્તુ જુદી છે, પણ માતાજીને આવા દાડા નો આવવા દે. હા, બાકી એમાં કાંઈ બીટ થઈ જાય એવું કાંઈ છે નહીં એવું, પણ સાવધાની જરૂરી. એટલે કહેવાનો મારો અર્થ કે આ પ્રોગ્રામ થયો એ પણ એક દાડાની કૃપા કહેવાય. અને અહીંયા સરસ આ વગડાની માલિકો એક તત્વ છે, અને વધારે રાજીપો એ વ્યક્ત કરું છું. અમારે બધાએ દેવભાઈ અને ભાઈ ભૂટાભાઈ બધાએ વાત કરી આખી, અને અહીંયા આવવાનું થયું કે હિન્દુ મુસ્લિમ એક, હું કાયમ મારા પ્રોગ્રામમાં એક શબ્દ બોલું છું, ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ વો ઇન્સાન બનેગા. ભારત તો રૂડો છે અને હતો, અને એક વાત હું ઘણી વાર કરું છું કે માતાઓ બહેનો ભરત ભરી અને ઈંઢોણી બનાવે ગામડા ગામમાં, એમાં તો બધાય પ્રકારના મોતી હોય, હો ભગવા મોતી હોય, પીળા મોતી હોય, લાલ મોતી હોય, લીલા મોતી હોય, કાળા મોતી હોય, બધાય મોતીની ઈંઢોણી પરોવે ને એ જ સારી લાગે. એમ 18 વર્ણ મળી અને રૂડા ધર્મોત્સવ ઉજવે ને ત્યારે જ આ ભારત છે એ રૂડો લાગતો હોય છે. પણ ક્યાંય ક્યાંય ઓલું છે, આવી એકતા છે ને. આ 21મી સદીમાં અત્યારે શ્યારે બાજુ વાવાઝોડા છે, અને એમાં આ હું તો ખરેખર એમને અહીંયા દેવભાને, ભુવાશ્રીને, અને એમને આખી પરંપરા, એના કુળને, એના પિતાશ્રીના એક ચેતનાને પણ અહીંથી હું વંદન કરું છું, જીવન બાપાને, કે આ એકતાને જાળવી રાખી છે, આ તત્વ જ કામ કરી શકે. આમાં કોઈના કાયદા કાનૂનથી બધા એક ન થઈ શકે, તો ઘણાય મથે છે, પણ એક તત્વ જે હોય છે તો છે અને નથી તો નથી, એમ તત્વ કંઈ કંઈ છે. એટલે અહીંયા બેઠા છે, મને હમણાં ભુવાશ્રી કહેતા હતા મુંજાવર દાદા કે અહીંયા કેન્સરો જેવા રોગ મટી ગયા છે. અહીંયા કોઈ પણ રોગ છે એ શ્રદ્ધા હોય તો મટી જાય છે, એ વાત પાકી છે. અને એનો પુરાવો બીજો કાંઈ નથી જોતો, આટલી સંખ્યામાં આ વાયરસની બહરાટી છે તોય આપ બધા એવા છો, આ જ એનો મોટો પુરાવો છે કે અહીંયા દાદાનું કંઈક તત્વ છે, નકર આવું ન થાય છે. હા, તો એના ચરણમાં સરસ રીતે બેને વંદના કરી. હવે હું મારી પાસે જે વાતો ગીતો દુહાસન છે એ રજૂ કરીશ. આપને મોજ આવે છે, સરસ રીતે સાંભળો છો, એથી વધારે મોજ આવી જાય તો આપ ગોળ રૂપિયા અહીંયા જે કંઈ આપશો એ સારા કાર્યોમાં, કારણ કે આ ઉર્સ એવો સરસ ઉત્સવ ઉજવાય છે. વરહોવરે આપ જાણો છો હોળમાં આ
ઉત્સવ છે ઉર્સ ઉત્સવ, તો એમાં બધો આ પૈસો વપરાય છે અને સરસ ધર્મ કાર્ય હોય ત્યાં. અને હવે તો આવું જોઈએ તેમ થાય, હોય તો આપી દેવાય, એવું ન કર બધું પીડ્યું રહે. આવું આવું કઈ થાય નહીં, હમણાં એવું થાય છે. નહીતર હકીકતમાં શિયાળો ને ઉનાળો ને ચોમાસું ને આ બધી ઋતુઓ જે છે ને એ ભારતમાં જ છે. અને અત્યારે કોરોના આવ્યું તો હુરિદાડુ જો મીંડો તપવાય ને એમ ખબર છે કે મારા ભારતની કાંઈ ન થાય, એને તો દુનિયા આખી હરખી. પણ અહીંયા કંઈક સિસ્ટમ હશે ને એવી કે બધી ઋતુઓ અહીંયા જ છે. એટલે આપણે પ્રાર્થના કરીએ, એક થઈને રહીએ, ભારતને સુપર પાવર બનાવીએ અને મા ભારતી ફલે ફૂલે એવી એ આપણે દાદાને પ્રાર્થના કરી. એટલે ફરી ફરી અને સામરાજ પીર દાદાના ચરણમાં વંદન, અમિલ શાહ પીર દાદાના ચરણમાં વંદન અને ગાંજાઈ પીર દાદાના ચરણમાં વંદન અને બેઠેલા મહાદેવ ભોળિયો નાથ ઓખેશ્વર મહાદેવ જે સ્વયંભૂ છે બેઠા છે એમના ચરણમાં વંદન કરી અને થોડી વંદના કરી લઉં. આપ બધા મોજ આવે ત્યાં આપતા રહેજો અને સરસ રીતે બધા બેઠા રહેજો. વૈશ્વમાં થોડાક ઊભા થયા, એમને વાંધો ન હોય તો બેસી જાઓ. આ પ્રોગ્રામ જોવાનો નથી, આમ સંભળાય મજા આવે. કારણ કે આમાંથી કોઈ અમે હળગતી રીંગમાંથી નીકળવાના નથી, ઊભે વાંહડે ચડવાના નથી. આ તો સાંભળવાનો છે એટલે સાંભળી લેવાય, આનંદ કરી લેવાય. બાકી તો અટાણે ફોનમાં ક્યાં કર્યા જેવું છે કઈ. ફોનમાં પેલા તો કોકે તો સારો મેસેજ નાખ્યો હતી કે કોલર ટ્યુન જે આખી આ કોરોનાની પૂરી થાય છે ને ત્યાં એ ભૂલાઈ જાય છે કે આપણે ફોન એના માટે કર્યો, એટલી લાંબી વાગે છે. ગામડામાં અમુક બેનું દીકરીઓ તો ફોનમાં કોલર ટ્યુનમાં બાપો ધાહતો એ ઉધર કાંઈ બેનું લાજ કાઢી અને એમ કે બાપાને લાગી ગયો હાવરાને કહું એમ કે હવરાને ફોન લાગી ગયો એ લાજ કાઢી દે જાય ને અંદર એટલે પછી ખબર પડે કે આ કોરોનાની જાહેરાત છે. પણ હવે આ સાઈના વાળા પણ રાક્ષસના પેટના નો એવા રોગ ઊભા કરે છે. હાવ અમાર દેવભાન અમે એ જ કહેતા હતા કે ગમે એ ખાઈ જાય લ્યો. આપણે શાસ્ત્રોમાં વાંચેલું કે એવા રાક્ષસો થતા ઊભા ઊભા આને ખાઈ જતા ને આવા જનાવર ખાઈ જતા. આ સાઈના ના વિડીયો જોઈ તો ખબર પડે કે રાક્ષસો તો હજી મર્યા છે. હવે આને કોક મારે એવું થાય તો હાલ મને એમ થાય કે આખી દુનિયાના દેશો ને ભેળો થઈને આખા સાઈના ને ફૂકી દેવું જોઈએ. એટલે રોગ કરતું જ બંધ થાય ખરેખર. એવા એવા રોગ ઊભા કરે છે કોરોના. એની પેલા કઈ કોંગો હતો એ તો ન્યા દબાઈ ગયો, આવ્યો નહીં અને કાંઈ ન આવે. બધું સારું થશે, ભગવાન દાદા માતાજી બધું સારું થાય છે. આપણે ક્યાં, આપણે ભારતે તો દુનિયાને આપ્યું છે, આપણે કોઈનું કાંઈ બગાડ્યું જ નથી, તો અહીંયા શું કામે થાય. પણ પ્રાર્થના કરવી છે, રૂઢી વંદના આપણે અહીંયાથી કરશું અને આપના તરફથી ગોળ રૂપે આવશે એ અહીંયા સારા કાર્યમાં. આ તો ફકીર જેવા છે જો હમણાં દેવુભા તો કહેતા હતા હમણાં જે થાય બાકી પ્રસાદ લ્યો ને આનંદ કરો, આશીર્વાદ તમને મળવાના છે. પાગલો સે મત પૂછો તુમ ક્યાં લોગે, પાગલો સે મત પૂછો કે તુમ ક્યાં લોગે, અગર કુછ માંગ બેઠા તો તુમ ક્યાં દોગે, પાગલો સે મત પૂછો કે તુમ ક્યાં લોગે. એટલે એવું બધું છે તાલુકે તાલુકે, હું તો એમ કહું છું કે જીલે જીલે તાલુકે તાલુકે આવા એક બબે સ્થળ હોય ને તો આખા ભારતમાંથી કોઈ દી ભડકા થાય છે એ ન થાય ભલા માણસ, આ બહુ જરૂરી છે. હા અને ગામડામાં તો આપણે જોયું છે હિન્દુ મુસ્લિમ એકતા હોય, એ કોઈ મુસલમાનની દીકરીના લગ્ન હોય તો હિન્દુ મામેરા પૂરતા હોય અને હિન્દુના લગ્ન હોય તો મુસ્લિમો મામેરા પૂરતા હોય, આવા જોયા છે. પણ અમુક અમુક રાજનીતિ સારું થઈને ચૂંટણીઓ જીતવા સારું થઈને એ જે ભડકા કરે છે ને ઓવીસી જેવા, એના માટે આ એને દેખાડવા જોઈએ શૂટિંગો કે જો અમારે ત્યાં આવી રીતે અમે હપી રહી છીએ, તમે ભડકા કરવાનું રહેવા દો. એટલા માટે આર્મી મેન ફરીવાર નામ લઈ લઉં, આર્મી મેન છે એટલે મને વધારે માન છે. જેઠાભા રામસંગભા કારા એમના તરફથી 10,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. અને દેવુભા ભુવા ભુવા સામ્રાજપીર દાદાના ભુવા દાદા છે એમને આ 10,000 રૂપિયા એ અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા માટે અને ગોમતી પણ બાજુમાં જ છે, અહીંયા ઓખો નદી છે એમ પાછી દ્વારકા વાળાની દ્વારકાધીશની ધજા જ્યાં ફડાકા મારે ત્યાં ગોમતીજી છે. એટલે મને એક છંદ કહેવાનું મન થાય, પ્રિય સસ પ્રભી
સસુ સુરુ કે ટુટે અરુ કટુ કટુટે મટુ મારના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગા જેને દુનિયામાં ડંકા લીધા છે એવા બારવટિયા આ ધરતી માંથી આ માટી માંથી નીકળેલા બારવટિયાઓ છે. એટલા માટે અંગ્રેજ ને નવા
ગામડે ગામડે પેનડિયું ગાય, એવો તો વધાવે યુ અંગડાવા ઘેરને. એવો સમય છે સાહેબ, કાળ ની સામે હું કેટલી વાર પ્રોગ્રામ માં બોલ્યો છું, પછી ઘણા બોલે છે, પણ હું તો શરૂઆત થી મૂળું માણેક ને યાદ કરી અને દરેક પ્રોગ્રામ માં એમ કહેતો હતો કે દ્વારકાધીશ માટે, દાદા માટે સાચવો કોને કહેવાય? પૈસા દઈને સારી વાત છે, અત્યારે તો આપણે ધર્મ સાચવા ખાલી પૈસા જ દેવા પડે, પણ જેથી માથા દેવાનો વખત આવતો તો આ દ્વારકાધીશ ના મંદિર ની સામે આડા ઉભી અને વાઘેર બચ્ચાઓ મૂછ ની માથે તાવ દઈને એમ કહેતા હતા, દ્વારકા પાંજી આઈ, દ્વારકા પાંજી આઈ, દ્વારકા પાંજી આઈ, દ્વારકા અમારી છે, થાળ કોળી લાગે, લોહીના ફુવારા છૂટે શરીરમાંથી, જય દ્વારકાધીશ, દ્વારકા પાંજી આઈ. અને માટીને માથે ચડાવીને કહેતા હતા, એકવાર નહીં પણ ઓખાના માટે, ઓખાની માટી માટે, દ્વારકા વાળા માટે હાથ હાથ વાર મરવું પડે, અવતાર લેવા પડે, તો પાછા ન જન્મી તો વાઘેરના પેટના નહીં, આવી પ્રતિજ્ઞાઓ કરી હતી. જેવી તેવી ઘટનાઓ નહોતી બની સાહેબ, અને અંગ્રેજોની હામો અને ગાયકવાડની હામો બારવટું કરવું એ બહુ અઘરું હતું સાહેબ, એ બહુ મોટી વસ્તુ છે, હું કેટલી વાર બોલ્યો છું. એટલા માટે ભૂમિ માટે અને દ્વારકા વાળા માટે શહીદ થયેલા વાઘેરો એ તો શિવનું જ રૂપ કહેવાય, અને દેશ માટે જે ખપી જાય ને એ શિવનું જ રૂપ. હજી જોધા અમલી મેં જોઈ છે, બચપણ મારું ગીરમાં છે એટલે નેહડા બધા ફેરિયા કરતા હોય, પાડમીનો નેસ ગીરમાં કહેવાય, ત્યારે નેશનલ પાર્ક કહેવાય, ત્યાં જઈ ન શકાય, પણ હું નાનો હતો ત્યારે ગયેલો, પણ હજી મને એ આંબલી યાદ છે સાહેબ. એક વીઘામાં ઊભી છે આંબલી, એક વીઘાથી વધારે હો, અને જોધા આંબલી કહેવાય. અને તઈ એમ થાય કે આંબલીનું એક એક પાડીએ જોધો માણેક ઓહિકા કરીને હૂતો હોય છે, ત્યાં ઘડીક વાર હુઈને તોય સુરવીરતાના સપના આવે, ભલા માણસ તોય સુરવીરતાના સપના આવે, એ પાડમી ની અંદર જોધા આંબલી છે. હા, એટલે શિવના ગણ કહેવાય, એટલે શિવ માટે શિવના રૂપમાં એ સુરવીરોને જોઈ અને ભગત બાપુનો શબ્દો કહેવાનું મન થાય. માટે આવા આવેલા દરડા વયા જાય, કોઈ ની પાછા પાલવશે નહીં, જેમ માછલી દરિયામાં એ એકવાર વછૂટે કરથી વેરડા.